નમસ્કાર મિત્રો વેરા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે આવનારા દિવસમાં એક માવઠાની શક્યતા છે અને સાથે સાથે હવામાનમાં બીજા શું બદલાવ આવશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ પહેલાં સમજવાનું આપણે એ છે કેમ કે આપણે છેલ્લા બે દિવસથી ગઈકાલે અને આજ એટલે બે દિવસથી આજે પાંચ ડિસેમ્બર થઈ ગઈ છે અને ચાર ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બર એમ બે દિવસથી પવનની સ્પીડમાં વધારો થયો છે જોકે આ એક આપણું અનુમાન હતું કે ચાર પાંચ ડિસેમ્બર આસપાસ પવનની સ્પીડમાં વધારો થશે એ વધારો છે એ બે દિવસથી જોવા મળી રહ્યું છે એટલે પવનની સ્પીડમાં વધારો થયો છે અને આ પવનની સ્પીડ છે એમાં ઘટાડો થાય એવી હમણાં કોઈ શક્યતા નથી જેવી રીતે ત્રણ તારીખ સુધી નોર્મલ સ્પીડ છે એ આઠથી લઈને દસની સ્પીડનો પવન હતો એની જગ્યાએ અત્યારે બારથી લઈને પંદરની સ્પીડનો પવન જોવા મળી રહ્યો છે એટલે પવનની સ્પીડ છે એ ઓલ ઓવર ગુજરાતની અંદર વધારે જોવા મળી રહી છે હવે આને કારણે ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો થશે આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડીક રાહત હતી પણ આવનારા દિવસમાં એટલે આઠ નવ તારીખથી ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો થાય એવી હાલ પૂરે શક્યતાઓ દેખાય છે એટલે પવનની સ્પીડ છે એ તો આપણે હમણાં પંદર ડિસેમ્બર સુધી પંદર ડિસેમ્બર સુધી પવનની સ્પીડ કન્ટિન્યુ આ રીતના જોવા મળશે અને આઠ તારીખ આસપાસથી ઠંડીમાં પણ વધારો થશે એટલે એકંદરે જોવા જઈએ તો જે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી જોવા મળતી હોય છે એ ઠંડી પણ હવે હાથ વેતમાં છે બહુ દૂર નથી બીજી વાત એ કરવાની છે આમ તો છેલ્લા બે વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે એક માવઠાની શક્યતાઓ છે ને એ પણ પંદરથી વીસ ડિસેમ્બર આસપાસ માવઠો આવે એવી શક્યતાઓ છે ને અત્યારે જે લેટેસ્ટ અમારું જે પ્રિડિક્શન છે એ મુજબ તમને વાત કરું તો લગભગ આપણે આ માવઠાથી બચી શકશું નહીં ચોક્કસથી માવઠું થશે એવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે એક લાંબા ગાળાનું અનુમાન હોય છે એટલે આમાં ફેરફાર થવાની શક્યતાઓ ઘણી હોય છે ફેરફાર ફેરફારનો અવકાશ હોય છે પણ અત્યારે જે પરિસ્થિતિ ડેવલપ થઈ રહી છે એ પરિસ્થિતિ મુજબ જે હવામાનની એક અસ્થિરતા હોય છે શિયાળા દરમિયાન ઘણી વખત આ અસ્થિરતા જોવા મળતી હોય ઘણી વખત ડબલ્યુ ડી કોઈ મોટું પસાર થાય એને કારણે પણ આપણે માવઠું થતું હોય છે ગયા વખતે પણ બે હજાર એકવીસની અંદર પણ જે આપણે જે ડિસેમ્બરનું સેશન હતું એમાં પણ એકવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર વચ્ચેનું સેશન હતું એમાં આપણે એક માવઠું જોવા મળ્યું હતું આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે થોડુંક વહેલું છે કેમ કે આ જે અસ્થિરતા છે એ આપણે પંદરથી વીસ ડિસેમ્બર વચ્ચે પસાર થઈ રહી છે અને એમાં પણ ખાસ કરીને સત્તર અઢાર ડિસેમ્બરની આસપાસનું એવું સેશન હશે કે એમાં ગુજરાતની અંદર માવઠાની શક્યતાઓ પ્રબળ છે હવે એ જે માવઠું છે એ દક્ષિણ ગુજરાતમાં વધારેમાં વધારે અસર કરે તેવું હાલ આજના પ્રિડિક્શન પ્રમાણે અમને લાગી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાતને પણ આ માવઠું અસર કરશે જેમાં સુરત વલસાડ વાપી નવસારી બિલ્લીમોરા બારડોલી વગેરે તમામ વિસ્તારો સુરત રાજપીપળા ઠેઠ છોટાઉદેપુર ગોધરા અને બરોડા કપડવંત સુધીના વિસ્તારોને આવરી લેશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ હોય કે આણંદ નડિયાદ ખેડા વિસ્તાર જેવા હોય એને પણ માવઠાની શક્યતાઓ રહેલી છે પણ એની સાથો સાથ સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ જેવા વિસ્તાર એમાં પણ આ માવઠાની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે પણ આ જે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે તેમાં સૌથી વધારે અસર છે એ આ માવઠાની છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે એવું હાલ આજના પ્રિડિક્શન પ્રમાણે અમને લાગી રહ્યું છે પણ એક ચોક્કસથી હું આપને જણાવી દઉં કે પંદર ડિસેમ્બરથી લઈને વીસ ડિસેમ્બર વચ્ચે માવઠું આવશે એમાંથી લગભગ નવ્વાણું ટકા આપણે નહીં બચી શકીએ કેમ કે શિયાળા દરમિયાન જે માવઠું થતું હોય એમાં ચોક્કસથી આપણા પાકને નુકસાની પણ આવતી હોય છે પણ હવે એ નુકસાનીમાં આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે આ માવઠાથી બચી જઈએ અમારું લાંબા ગાળાનું પ્રિડિક્શન છે અને એ પ્રિડિક્શનની અંદર પણ જે હવામાનની અસ્થિરતા આવે છે અને આ અસ્થિરતાને કારણે જે વાદળો ગુજરાત ઉપરથી પસાર થવાના છે એને બદલે એનો ટ્રેક ચેન્જ થાય બીજા વિસ્તારમાંથી પસાર થાય તો અમે માવઠામાં બચી જાય આવી આપણે બધા અપેક્ષા રાખતા હોય છે પણ આજનું અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ ફાઇનલ તમને અત્યારે એન્ડમાં પણ વિડીયોમાં કહી દઉં છું કે નવાણું ટકા આપણે આ પ્રિડિક્શન મુજબ ગુજરાત માવઠામાંથી બચી શકશે નહીં પંદરથી વીસ ડિસેમ્બર વચ્ચે માવઠું ચોક્કસથી આવશે હવે આ જે અસ્થિરતા છે એના ઉપર અમારી નજર છે રોજે રોજ રહેવાની છે અને પલે જાણકારી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી આ વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને પણ આ એક માહિતી મળી શકે હાલ જે આપશો ધન્યવાદ